તો આ સાથે નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નડિયાદમાં નવરાત્રીના ગરબામાં અક્ષર પટેલે આરતી કરી હતી. તો નડિયાદમાં ગરબામાં ક્રિકેટર અક્ષર પટેલ દ્વારા આરતી કરવામાં આવી હતી. નવ દુર્ગા નવરાત્રી મહોત્સવમાં અક્ષર પટેલે હાજરી પણ આપી હતી, જેમાં ક્રિકેટરે આરતી ઉતારી માતાજીની આરાધના કરી. મોટી સંખ્યામાં લોકો આરતીમાં ઉપસ્થિત હતા. તો પ્રથમ દિવસે ક્રિકેટરે અક્ષર પટેલે આરતી ઉતારી માતાજીની આરાધના કરી છે. ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલ સાથે ક્રિકેટર ટ્રિપલ પટેલે પણ આરતી ઉતારી હતી, માતાજીની આરાધના કરી હતી. તો નવદુર્ગા નવરાત્રી મહોત્સવમાં અક્ષર પટેલે હાજરી આપી માની આરાધના કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. તો નડિયાદ ખાતે ગરબામાં ક્રિકેટર અક્ષર પટેલ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. તો નવદુર્ગા નવરાત્રી મહોત્સવમાં અક્ષર પટેલે હાજરી આપી માતાજીની આરાધના કરી અને આશીર્વાદ મેળવ્યા અને ધન્યતા અનુભવી હતી. નડિયાદમાં ગરબા ક્રિકેટર અક્ષર પટેલ દ્વારા આરતી કરવામાં આવી માતાજીની. નવદુર્ગા નવરાત્રી મહોત્સવમાં અક્ષર પટેલે હાજરી આપી હતી. નવદુર્ગા યુવા મંડળે મને જે આ મને કીધું કે તમે આવો અને નવદુર્ગાનું નામ આગળ આરતી કરો પહેલા દિવસે, તો હું એના માટે પંકજભાઈ દેસાઈને થેન્ક યુ કહેવા માંગીશ કે અમને શાંતિથી આરતી કરાઈ. તો મને ખુબ આનંદ અનુભવાય છે કે નડિયાદ મારું ગામ છે ને ત્યાં આગળ આવીને મેં અહીંયા પહેલા દિવસે આરતી કરી. ખાસ કરીને ગરબા વિશે, ખાસ કરીને જે નડિયાદમાં વર્ષોથી થયા છે વર્ષોથી નવરાત્રી, એક મને લાગે છે કે દિવાળીની જેમ જ ઉજવાય છે. નડિયાદના લોકો બધા જ રાતે શાંતિથી નડિયાદમાં ગરબા કરવા આવે છે અને બે ત્રણ જગ્યાએ થાય છે નડિયાદમાં ગરબા અને બધે જ ક્રાઉડ થાય છે. પણ નવદુર્ગામાં લાસ્ટ ટાઈમ થી મેં જોયું હતું કે બહુ ક્રાઉડ આવતું હતું અને બધા મજા લેતા હતા ગરબાની. તો દસ એવી રીતે શાંતિથી ગરબાની મજા લે અને નડિયાદના લોકોને આનંદ મળે એવું મારી શકે છે.